મિત્રો કે એપ્સિલનનો ભ્રૂણ વિકાસ ભ્રૂણ વિકાસ જ થયો પણ દ્વિદળી વનસ્પતિમાં જે ભ્રૂણ વિકાસ એક શબ્દ આપેલો સમાન નીલંબ હવે નીલંબનો ઉલ્લેખ માત્ર ચોપડીમાં આકૃતિની અંદર નામ નિર્દેશનમાં આપ્યું પણ નીલંબનો શું મહત્વ નીલંબ કેમ નિર્માણ પામ્યા નીલંબના નિર્માણથી ફાયદો શું થયો એમ પ્રભુમાં અથવા નીલંબના નિર્માણ પામો તો શું થાય તો નીલંબ જો નિર્માણ ના પામા તો ભ્રૂણ વિકાસ જ ના થાય એવું તો નીલંબનું શું મહત્વ તો એ આપણે લઈએ તો કેપ્સેલાનો ભ્રૂણ વિકાસ અહીંયા ટાઇટલમાં તમારા કેપ્સેલાનો ભ્રૂણ વિકાસ કેપ્સેલા યાદ રાખવાનું તમારે દ્વિદળી વનસ્પતિ છે દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ વિકાસમાં આપણે લઈએ તો વિકાસનો અવસ્થામાં શું હતું પેલા ફલિતાણ હતું ફલિતાણમાંથી પૂર્વ ભ્રૂણનું નિર્માણ થાય પૂર્વ ભ્રૂણ પછી ગોળાકાર ભ્રૂણ પછી હૃદયાકાર ભ્રૂણ પછી પરિપક્વ ભ્રૂણ અથવા તો પુખ્ત ભ્રૂણનું નિર્માણ થાય તો એ દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ વિકાસની વિવિધ અવસ્થાઓ હવે કેપ્સેલાનો ભ્રૂણ વિકાસ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહીએ શબ્દ સમજાવવાનો છે મારે તમને ખાસ નીલંબ નીલંબ એટલે શું જે તમારા પેજ નંબર 34 ઉપર જે આકૃતિ આપેલી છે ચેપ્ટર નંબર 2-12 સાયન્સ પેજ નંબર 34 ઉપર આકૃતિ આપી છે એમાં હૃદયાકાર ભ્રૂણની જે આકૃતિ છે એમાં નીલંબનો ઉલ્લેખ કર્યો છે કા ટાઈપની જે આકૃતિ છે બસ અહીંયા બસ આ ટાઈપની જે આકૃતિ છે એ આકૃતિમાં આના નામ નિર્દેશનમાં નીલંબ લખ્યું છે તો એ શું છે તો અહીંયા આપણે એમ કીધું કે સ્ત્રી કેસર ચક્રની અંદર એ સ્ત્રી કેસર ચક્રની અંદર અહીંયા ભ્રૂણ પોષ હતો સેન્ટરમાં બના ભ્રૂણ પોષ અને અહીંયા હતો ફલિતાંડ ફલિતાંડમાંથી કોનો વિકાસ થાય છે તો ભ્રૂણનો વિકાસ થાય છે અહીંયા સેલ ડિવિઝન તમારે ખાસ યાદ રાખવાના સેલ ડિવિઝન એટલે પહેલા જુઓ ફલિતાંડ હવે આ ફલિતાંડમાંથી ભ્રૂણનો વિકાસ થાય તો એ ફલિતાંડને પહેલા તો પોષણ મળવું જોઈએ પોષણ કોણ આપો તો પોષણ ભ્રૂણપોષ આપો પણ ભ્રૂણપોષ ક્યાં છે તો ભ્રૂણપોટની મધ્યમાં છે મિડલમાં ત્યાં સંચિત ખોરાક હોય સ્ટાર્ચ એટલે પેલા ફલિતાંડનું વિભાજન તો ફલિતાંડમાંથી બે કોષોનું નિર્માણ થાય આ સિમ્પલ હું ફટાફટ કહું છું હવે આગળ હજુ ફલિતાંડનું વિભાજન થાય ઉપર બે કોષોનું નિર્માણ થાય નીચે બીજા બે કોષોનું નિર્માણ થાય બસ આ ચાર કોષી જે રચના બની આ ચાર કોષી રચનાને શું નામ આપવામાં આવે પૂર્વ ભ્રૂણ તો પહેલા ફલિતાંડનું વિભાજન એકમાંથી બન્યા બે કોષોમાંથી ફરી પાછું ઉપરના કોષનું વિભાજન ઉભું અને નીચેના કોષનું અનુપ્રસ્થ એટલે કે આડું એટલે ચાર કોષી અવસ્થા મળી આ ચાર કોષી અવસ્થાને પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે પૂર્વ ભ્રૂણ બન્યું આ પૂર્વ ભ્રૂણમાં ઉપરના જે બે કોષો છે એના અગ્રસ્થ કોષો તરીકે ઓળખવામાં આવે અને નીચેના બે કોષો છે એના તલસ્થ કોષો તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા રચના તમારે બની ગઈ અહીંયા શું બન્યું બોલો અગ્રસ્થ કોષો બન્યા તલસ્થ કોષો બન્યા આ રીતે પૂર્વ ભ્રૂણ બન્યું હવે પૂર્વ ભ્રૂણમાંથી ભ્રૂણનો વિકાસ થાય તો એ માટે અગ્રસ્થ કોષોના પોષણ જોઈએ સ્ટાર્ચ જોઈએ એ સ્ટાર્ચ ક્યાં અવેલેબલ છે ઠેઠ મિડલમાં મધ્યમાં એટલે ગમે એમ કરીને આ અગ્રસ્થ કોષોનો ધક્કો મારવો પડે ભ્રૂણકોષ સુધી પહોંચાડવા માટે એટલે શું થાય તો એટલે આ જે વચ્ચેનો જે કોષ છે એનું વિભાજન થાય આડું વિભાજન અને એક વખત વિભાજન થાય એટલે ફિગર કેવી બનશે આની વિભાજન થવાથી આ અગ્રસ્ત કોષો બસ આ ટાઈપની આકૃતિનું નિર્માણ થાય આ ટાઈપની
એટલે પૂર્વ ભ્રૂણમાં જે વચ્ચેનો મધ્યનો કોષ છે એનું આડું અનુપ્રસ્થ અનેક વખત વિભાજન થાય એટલે આવા કોષો તંતુ જેવા પ્રાપ્ત થાય. બસ આ તંતુ જેવા કોષોની જે રચના બની બસ આના નામ આપવામાં આવે નીલંબ. અને નીલમ નું નિર્માણ નું મહત્વ શું, કેમ નીલમ, કેમ નીલમ બન્યું? તો આજે ઉપરના અગ્રસ્ત કોષો છે, આ અગ્રસ્ત કોષો એમાંથી ભ્રૂણ બનવાનો. પણ ભ્રૂણ બનવા માટે સેલ ડિવિઝન માટે એમને પોષણ જોઈએ. પોષણ ક્યાં અવાયલેબલ છે? ભ્રૂણપુટની મધ્યમાં. એટલે ગમે એમ કરીને આ અગ્રસ્ત કોષોના ભ્રૂણપુટના મધ્ય સુધી તમારે ધકેલવા પડે. એટલે નીલમ એટલા જ બને છે જેથી કરીને અગ્રસ્ત કોષો ભ્રૂણપુટની મધ્ય તરફ ધકેલાય. એટલે અહીંયા ફિગર શું બની કહેવાય, અહીંયા ફિગર આ રીતે બને. જો અગ્રસ્ત કોષો સીધા પહોંચી ગયા ઉપર, આ નીલમનો ભાગ અને નીચેનો તલસ્થ કોષ. એટલે નીલમ એટલા માટે બને કે અગ્રસ્ત કોષોને ભ્રૂણપુટની મધ્ય સુધી પહોંચાડવા માટે, કારણ કે ત્યાં આગળ પોષણ માટે શું અવેલેબલ હોય, ભ્રૂણ પોષ. અને યાદ રહેતો રાખજો આ નીલમ જે બન્યું એ નીલમનો જે આ ઉપરનો કોષ છે એ મોટા કદનો હોય થોડો, અને કોને ચોંટેલો છે, કોની સાથે જોડાયેલો છે, આ કયા કોષો છે, અગ્રસ્ત કોષો. એટલે નીલમનો સૌથી ઉપરનો કોષ, ટોચનો કોષ જે અગ્રસ્ત કોષો સાથે સીધો જોડાયેલો હોય, મોટા કદનો હોય, આને અધોવર્ત કોષ કહેવાય, અધોવર્ત કોષ. બસ હવે સેલ ડિવિઝન છે, હવે અગ્રસ્ત કોષોમાંથી ભ્રૂણ બનશે, પણ હવે કોષ વિભાજન છે, હવે અગ્રસ્ત કોષોનું પોષણ મળી જશે. અગ્રસ્ત કોષો ક્યાં પહોંચી ગયા, સીધા ભ્રૂણપોષ સુધી, ત્યાં એમને સ્ટાર્ચ મળશે એટલે એમનું પોષણ મળી ગયું કહેવાય. પોષણ મળે એટલે એમાં સેલ ડિવિઝન થાય. સેલ ડિવિઝનમાં કઈ નહીં, સેલ ડિવિઝન પેલા અગ્રસ્ત કોષોનું વિભાજન થશે. અગ્રસ્ત કોષો અત્યારે પૂરતા બે છે, અને નીલમનો ટોચનો કોષ જેને અધોવર્ત કોષ કહેવાય. હવે અગ્રસ્ત કોષોનું વિભાજન થાય, ઉભું વિભાજન. તો કેટલા અગ્રસ્ત કોષો બની ગયા કહેવાય, બોલો ફટાફટ. બે અગ્રસ્ત કોષો હતા, કેટલા અગ્રસ્ત કોષો બની ગયા કહેવાય, ચાર અગ્રસ્ત કોષો બની ગયા કહેવાય. નીલમનો ટોચનો કોષ, નીલમનો ટોચનો કોષ જેનો અધોવર્ત કોષ કહેવાય. આ આખે આખો ભાગ કયો ભાગ કહેવાય, નીલંબ વાળો ભાગ કહેવાય. હજુ એક વાર વિભાજન કરીએ આપણે તો કેટલા કોષો બનશે, ટોટલ આઠ કોષો પ્રાપ્ત થશે. આઠે આઠ કોષ આ રીતે ગોઠવાય, આ નીલમનો ટોચનો કોષ, અધોવર્ત કોષ ના આ બધો ભાગ નીલમ. બસ પછી વિદ્યાર્થી મિત્રો નીલમનું કઈ કામ નથી, નીલમ નાશ પામે છે. આ તૈયાર નથી કરવાનું, પણ સમજવા માટે આ નીલમનું મહત્વ શું એના માટે અમે તમારે એક્સ્ટ્રા વિડીયો લીધો. યાદ તો રાખજો, નીલમના સૌથી ટોચના કોષનો અધોવર્ત કોષ કહેવાય. અહીંયા કેટલા અગ્રસ્ત કોષો હતા, બે. વિભાજન થયું તો કેટલા બન્યા, ચાર. વિભાજન થયું તો કેટલા અગ્રસ્ત કોષો બન્યા, આઠ. લાસ્ટ વિભાજન થશે, હવે લાસ્ટ વિભાજન પરિવર્તી વિભાજન થયું કહેવાય. એટલે આઠ માંથી સીધા કોષો બની જાય, સોળ કોષો પ્રાપ્ત થાય. સોળ કોષો નો ભ્રૂણ આપણને મળ્યો, સોળ અગ્રસ્ત કોષો પ્રાપ્ત થાય. આ રીતે આ બધા અગ્રસ્ત કોષો અને નીલમનો ટોચનો કોષ જે અગ્રસ્ત કોષો સાથે સીધા સંપર્કમાં હોય આનો અધોવર્ત કોષ તરીકે ઓળખવામાં આવે છે. પછી નીલમનું કોઈ મહત્વ નહીં, એટલે નીલમ પોતે સુપામાં નાશ પામે. આ સત્તર કોષીય અવસ્થા આપણને પ્રાપ્ત થાય. સત્તર કોષીય અવસ્થામાં અહીંયા કેવી ફિગર બની કહેવાય, તો અહીંયા આ ટાઈપની ફિગર બની કહેવાય. આ સત્તર કોષો વાળો ભ્રૂણ બન્યો કહેવાય. એમ ટૂંકમાં સત્તર કોષ હોય તેમાં અષ્ટક બે હોય, એમ ઉપરનું અષ્ટક અને નીચેનું અષ્ટક. એમ તો અગ્રસ્ત અષ્ટક કહેવાય, અને તલસ્થ અષ્ટક કહેવાય, અને અધોવર્ત કોષ કહેવાય. એટલે સત્તર કોષી ભ્રૂણ પ્રાપ્ત થાય છે. સત્તર કોષી ભ્રૂણ પ્રાપ્ત થાય છે. આ સત્તર કોષી ભ્રૂણમાં ઉપરનું અષ્ટક કહેવાય, અગ્રસ્ત અષ્ટક આપ્યું નથી, બાકી આ ભ્રૂણાગ્રત છે, અથવા આદિસ્કંદ અથવા તો ઉપરાક્ષ. અને નીચેનું અષ્ટક છે એ તલસ્થ અષ્ટક કહેવાય. આ ઉપરનું અષ્ટક બીજાણ તલ તરફ કહેવાય, નાભી તરફ, એમ અંડતલ તરફ. એટલે અંડતલીય અષ્ટક અથવા અગ્રસ્ત અષ્ટક પણ કહેવાય. આ નીચેનું અષ્ટક છે આઠ, એ બીજાણ છિદ્ર તરફ કહેવાય. એટલે બીજાણ છિદ્રીય અષ્ટક અથવા અંડ છિદ્રીય અષ્ટક અથવા તલસ્થ અષ્ટક. અને આ કયો કોષ થયો કહેવાય, તો એ નીલમનો સૌથી ટોચનો કોષ
જે મોટા કદનો હોય, અગ્રસ્ત કોષો સાથે સીધા સંપર્કમાં હોય એનો અધોવર્ધ કોષ કહે છે. તો ટોટલ તમારે અહીંયા રચના કેટલી થઈ કહેવાય? 3. 17 કોષી ભ્રૂણ બનવો જોઈએ. પહેલા તો એવ્યુઆઈએમથી 17 કોષી ભ્રૂણ, 16 કોષી જે અગ્રસ્ત 16 કોષો બને એમાં અષ્ટક કેટલા હોય? 16 હોય તો એમાં અષ્ટક 2, એક અગ્રસ્ત અષ્ટક અને એક તલસ્થ અષ્ટક. અગ્રસ્થ અષ્ટક ઉપરના 8 થયા કહેવાય, તલસ્થ અષ્ટક નીચેના 8 થયા કહેવાય. અગ્રસ્થ અષ્ટક, તલસ્થ અષ્ટક અને અધોવર્ધ કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે અગ્રસ્થ અષ્ટક કોનું નિર્માણ કરશે? તો ઉપરાક્ષ બનાવશે, પ્રરોતંત્રનું નિર્માણ કરે, બધું એમાંથી બને એમ. તલસ્થ અષ્ટક કોનું નિર્માણ કરે? તો અધરાક્ષ આદિ મૂળનો આ બીજ પત્રો પણ આમાંથી બને, અને આદિ મૂળનો કેન્દ્ર ભાગ. અને અધોવર્ધ કોષ છે એ શું બનાવશે? તો મૂળ ટોપ અને આદિ મૂળનો પરિઘ ભાગ બનાવે છે. તો આ બધી જ રચનાઓમાંથી મૂળભૂતપણે નિર્માણ પામતા ભાગો મેં તમારે કહી દીધા. અગ્રસ્થ અષ્ટક શું બનાવે, તલસ્થ અષ્ટક શું બનાવે, અધોવર્ધ કોષ શું બનાવે. તો ત્રણે ત્રણનો વિકાસ થાય આખે આખા ભ્રૂણ જ છે. કેટલા કોષી ભ્રૂણ મળ્યો કહેવાય? તો તમને 17 કોષી ભ્રૂણ પ્રાપ્ત થયો કહેવાય. આ 17 કોષી ભ્રૂણ તો જે છે અહીંયા આગળ આ કેપ્સ્યુલા વનસ્પતિનો ભ્રૂણ વિકાસ થયો કહેવાય. મારા તમને ખાસ માહિતગાર કરવા હતા આ શબ્દથી નિલંબ બરાબર તૈયાર કરવાનો, કારણ કે ચોપડીમાં શબ્દ ઉલ્લેખ કરી નાખ્યો છે એ લોકોએ, ચોપડીમાં શબ્દ પ્રયોગ કરી નાખ્યો. એટલે પહેલા તો તમારે ફલિતાંડ લેવાનું બરાબર. ફલિતાંડનું પહેલા શું થાય? વિભાજન થાય. ફલિતાંડ વિભાજન પામાં પહેલા આડું વિભાજન, એટલે ફલિતાંડમાંથી 2 કોષોનું નિર્માણ થાય, અગ્રસ્ત કોષ અને તલસ્થ કોષ. પછી અગ્રસ્ત કોષનું ફરી વિભાજન, તલસ્થ કોષનું આડું વિભાજન, 4 કોષી ભ્રૂણ મળે, એમાં 2 અગ્રસ્ત કોષો હોય અને 2 તલસ્થ કોષો હોય. આ 4 કોષી ભ્રૂણને શું નામ આપવામાં આવે? તો પૂર્વ ભ્રૂણ કહે છે. હવે શું થાય? ભ્રૂણ શેમાંથી બનશે? તો અગ્રસ્ત કોષોમાંથી બનશે. પણ અગ્રસ્ત કોષોને વિભાજન પામવા માટે શું જોઈએ? સ્ટાર્ચ. અને એ સ્ટાર્ચ ક્યાં હોય? તો ભ્રૂણકોષમાં હોય. પણ ભ્રૂણકોષ ક્યાં છે? તો ભ્રૂણપૂટની મધ્યમાં. તો ગમે એમ કરીને આ અગ્રસ્ત કોષોને ભ્રૂણપૂટની મધ્ય તરફ ધકેલવા પડે, જ્યાં એમનો પોષણ માટે શું પ્રાપ્ય હોય? તો ત્યાં એમનો પોષણ માટે પ્રાપ્ત થાય ભ્રૂણકોષ. એટલે શું થાય? તો પૂર્વ ભ્રૂણનો જે વચ્ચેનો કોષ છે એમાં અનુપ્રસ્થ એટલે કે આડું અનેક વખત વિભાજન થાય, પરિણામે કોષીય તંતુ જેવી રચના મળે. એ કોષી કોષો મળશે ખરા, પણ તંતુ જેવા મળે, કારણ કે આ મધ્ય કોષ છે આવો. હવે એનું અનુપ્રસ્થ વખત અનેક વખત વિભાજન થશે, આડું વિભાજન, એટલે કોષો મળશે ખરા, પણ આવા તંતુ જેવા મળશે. બસ એ કોષીય તંતુ જેવી રચના પ્રાપ્ત થાય એને કહેવાય નિલંબ. નિલંબનું શું મહત્વ? તો નિલંબના નિર્માણના કારણે અગ્રસ્ત કોષો ક્યાં ધકેલાશે? ભ્રૂણપૂટની મધ્યમાં, જ્યાં એમના પોષણ માટે શું પ્રાપ્ય હોય? ભ્રૂણપોષ. તો એમને પોષણ મળશે. હા, બીજો એક આ શબ્દ ખાસ યાદ રાખવાનો, નિલંબનો સૌથી ટોચનો કોષ જે અગ્રસ્ત કોષો સાથે સીધા સંપર્કમાં હોય, મોટા કદનો હોય, એને અધોવર્ધ કોષ કહે છે. નિલંબના કારણે શું ફાયદો થયો? તો અગ્રસ્ત કોષો ભ્રૂણપૂટની મધ્ય તરફ પહોંચી ગયા, જ્યાં ભ્રૂણપોષ પોષણ માટે અવેલેબલ છે. સ્ટાર્ચ મળશે અગ્રસ્ત કોષોને, એટલે અગ્રસ્ત કોષોને શું મળ્યું? પોષણ. હવે અગ્રસ્ત કોષો શું પામશે? વિભાજન. પહેલા અગ્રસ્ત કોષોની સંખ્યા કેટલી છે? 2. હવે એમનું વિભાજન થાય, ઉભો થાય, એટલે 2માંથી બન્યા 4. 4નું પછી આડું વિભાજન થાય, 4 અગ્રસ્ત કોષોમાંથી 8 કોષીય ભ્રૂણ, એટલે દ્વિકોષીય ભ્રૂણ, આ 4 કોષીય ભ્રૂણ, 8 કોષીય ભ્રૂણ. 8 કોષોનું પછી વિભાજન થાય એ પરિઘવર્તી વિભાજન કહેવાય. હવે પરિઘવર્તી વિભાજન થાય એટલે 8માંથી સીધા કેટલા થઈ જશે? કોષોની સંખ્યા 16 કોષો થઈ જશે. અને પછી નિલંબ નાશ પામવા, નિલંબનું કોઈ મહત્વ ના, નિલંબ ખાલી બને છે જ એટલા માટે અગ્રસ્ત કોષોને ભ્રૂણપૂટના મધ્ય સુધી ધકેલવા માટે, જ્યાં એમના પોષણ માટે ભ્રૂણપોષ મળ પ્રાપ્ત થાય. ચલો હવે કેટલા કોષી ભ્રૂણ મળ્યો? આ 17 કોષી ભ્રૂણ મળ્યો, ઉપરના 16,
અગ્રસ્ત કોષો સર નીચેના નીચેનો નીલમનો સૌથી મોટા કદનો કોષ ટોચનો કોષ જેનો અધોવર્ત કોષ કહેવાય ચલો હવે શું થશે બોલો ઉપર 16 કોષો છે એમ અષ્ટક કેટલા બે અષ્ટક યાદ રાખવાનું ફલન થઈ જાય એટલે આપણને ખબર છે આ બધું ખરી પડ ફલન થઈ જાય એટલે તો પછી આના નામ આપી દેવામાં આવે ફળ ફલન થઈ ગયું એટલે આના નામ આપી દઈશું આપણે બીજ ફલન થઈ ગયું એટલે અંદર છે ભ્રૂણ તો ફળ ફળની અંદર બીજ બીજની અંદર ભ્રૂણ ભ્રૂણમાં 17 કોષો ફળ ન ખાઈ જવાનું તમારા ફલિત બીજાશયનો ફળ કહેવાય ફલિત બીજાણ શું કહેવાય બીજ અંદર ભ્રૂણ હોય બીજના જમીનમાં વાવો એટલે આખી નવી વનસ્પતિ ઉગ પણ નવી વનસ્પતિના જુદા જુદા ભાગોનું નિર્માણ કોણ કરે 17 કોષી ભ્રૂણ છે અષ્ટક બે છે ઉપરના અષ્ટકના અગ્રસ્ત અષ્ટક અથવા તો અંડતલીય અષ્ટક અથવા બીજાંડતલીય અષ્ટક નીચેના અષ્ટકના આ અષ્ટકને શું કહેવાય બીજાંડ છિદ્રીય અષ્ટક અથવા અંડ છિદ્રીય અષ્ટક અથવા તલસ્ત અષ્ટક અને એક કોષ નીલમનો સૌથી ટોચનો કોષ જે અગ્રસ્ત કોષો સાથે સીધા સંપર્કમાં હોય મોટા કદનો હોય એના નામ આપ્યું આપણે અધોવર્ત કોષ બીજના જમીનમાં વાવો તો બીજાંકુરણ થાય અને આખી આખી નવી વનસ્પતિનું નિર્માણ થાય એ જે નવી વનસ્પતિ બની એ વનસ્પતિમાંથી કયા કયા ભાગોનું નિર્માણ અગ્રસ્ત અષ્ટક કરે કયા કયા ભાગોનું નિર્માણ તલસ્ત અષ્ટક કરે અને કયા ભાગોનું નિર્માણ અધોવર્ત કોષ દ્વારા થાય છે તો હવે આપણે લઈએ બોલો અગ્રસ્ત અષ્ટક છે અથવા તો અગ્રસ્ત અષ્ટક બીજાંડતલીય અષ્ટક અંડતલીય અષ્ટક જે કોઈ એના દ્વારા નિર્માણ પામતા ભાગોના નામ આપો તો ઉપરાંત સ્પરોહાગ્ર અને બીજપત્રોનું નિર્માણ થાય બે બીજપત્રો બનશે દ્વિદળી ભ્રૂણ છે એટલા તલસ્ત અષ્ટક અથવા બીજાંડ છિદ્રીય અષ્ટક અંડ છિદ્રીય અષ્ટક દ્વારા કયા ભાગોનું નિર્માણ થાય તો અથરાક્ષ અને આદિમૂળના કેન્દ્ર ભાગનું નિર્માણ થાય નીલમનો સૌથી ટોચનો કોષ અધોવર્ત કોષ એના દ્વારા કોનું નિર્માણ થાય તો મૂળ ટોપ અને આદિમૂળના પરિઘ ભાગનું નિર્માણ થાય મૂળ ટોપ એટલે મૂળનું રક્ષણ કરતી રચના જેને મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે છે અને આદિમૂળનો પરિઘ ભાગ બને તો ફલન બાદ બીજા શયને તો નામ આપી દીધું આપણે ફળ બીજાણને શું નામ આપ્યું આપણે બીજ અંદર શું છે તો ભ્રૂણ આ ભ્રૂણ આ બીજ અને આ ફળ ખાવા લાયક ભાગ આપણે કહી દીધો ફળ બીજને તમે જમીનમાં વાવો તો આખો છોડ તૈયાર થાય આખી વનસ્પતિ તૈયાર થાય પણ એ વનસ્પતિના જુદા જુદા ભાગોનું નિર્માણ મૂળભૂતપણે કયા કયા અષ્ટકમાંથી થાય કયા કયા કોષમાંથી થાય અને અધોવર્ત કોષ ખાસ યાદ રાખવાનું મૂળનું રક્ષણ કરતી રચના મૂળ ટોપ બનાવે અને આદિમૂળના પરિભાગનું નિર્માણ એટલે આદિમૂળના નિર્માણમાં કોણ સંકળાય તો અહીંયા બે સંકળાયા કહેવાય આદિમૂળના નિર્માણમાં કોણ સંકળાયું કહેવાય એક તો તલસ્ત અષ્ટક અને બીજા નંબરમાં આદિમૂળનો પરિભાગ બનાવતો અધોવર્ત કોષ પણ સંકળાય નીલમની વ્યાખ્યાનો મહત્વ ફરીથી એકવાર કહી દઉં પૂર્વ ભ્રૂણના વચ્ચેના કોષનો અનુપ્રસ્થ એટલે કે આડો અનેક વખત વિભાજન થવાથી કોષીય તંતુ જેવી રચનાઓ પ્રાપ્ત થાય આ કોષીય તંતુ જેવી રચનાઓને નીલંબ કહે છે નીલમનું શું મહત્વ તો નીલમના નિર્માણના કારણે અગ્રસ્ત કોષો ભ્રૂણપૂટની મધ્ય તરફ ધકેલાય જ્યાં એમનો પોષણ માટે શું પ્રાપ્ય હોય તો ભ્રૂણપોષ પ્રાપ્ય હોય અને એ ભ્રૂણપોષ પ્રાપ્ય હોય એટલે અગ્રસ્ત કોષોના સ્ટાર્ચ મળે પોષણ મળે પછી એમાં સેલ ડિવિઝન થાય શબ્દ સમજાવો અધોવર્ત કોષ તો શબ્દ સમજૂતીમાં તમારે એ આપવાનું નીલમનો સૌથી ટોચનો કોષ જે મોટા કદનો હોય અને અગ્રસ્ત કોષો સાથે સીધા સંપર્કમાં હોય તો એના અધોવર્ત કોષ કહે છે એ સોનું નિર્માણ કરે તો મોલ્ટો અને આદિમૂળના પરિઘ ભાગનું નિર્માણ થાય તો એક ભાગ તમારો બાકી રહ્યો હવે આખી ચોપડીમાં આખા ચેપ્ટરમાં સીડ તમારે ભણવાનું બાકી રહ્યું બીજ આજે આપણે ભ્રૂણ વિકાસ સંપૂર્ણપણે પૂર્ણ કર્યું આજે આટલું રાખીએ હવે ભાગ 8 આવશે એમાં બીજ વિશે એટલે ચેપ્ટર તમારે ક્લોઝ થઈ જશે પ્રણામ